नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દળ. ક્યા મહત્વના સમાચાર સુરત થી. સુરત માં નેતાઓ ભૂલ્યા છે કોરોનાના નિયમ. ભોજન સમારોહમાં નિયમો ભૂલાયા છે. પુણા માં સરદાર ફાર્મ માં હતો ભોજન સમારોહ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું. પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી નો હતો કાર્યક્રમ. કુંભાણી ના આગેવાનીમાં ભોજન સમારોહ થયો. અગાઉ પણ કુંભાણી આવી ચૂક્યા છે વિવાદમાં અને ફરી એક વખત તેમની જ આગેવાનીમાં આ ભોજન સમારોહ યોજાયો હતો. અનેક લોકોને આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે. એક ડિશમાંથી જમતા અનેક લોકો જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, નિલેશ કુંભાણીની આદત પડી ગઈ છે ચર્ચામાં રહેવાની, નિયમો તોડવાની. બિલકુલ, સુરતના કોંગ્રેસના કોર્પોરેટર મીડિયામાં ચમકવા માટે આ પ્રકારના સ્ટંટ ભૂતકાળમાં પણ કરતા સામે આવ્યા છે. પણ જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે, આ તમામ નિયમો લેવા મૂકીને પોતાના જ ફાર્મ હાઉસમાં જે રીતે ભોજન સમારંભ રાખ્યો હતો. જોકે આ ભોજન સમારંભમાં આવેલા લોકોએ માસ્ક નતું પહેર્યું. એક ડિશમાં બે થી વધુ લોકો જમતા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા હતા એટલે તમામ નિયમો લેવા મૂકીને તેમણે ભોજન સમારંભ. જોકે આ વિડીયો ખુદ નિલેશ કુંભાણી દ્વારા પોતાની પ્રસિદ્ધિ માટે વાયરલ કરવામાં આવ્યા હોય તેવી બી જાણકારી મળી છે. તેઓએ તમામ મીડિયાના કર્મીઓ સુધી આ વિડીયો જાતે જ મોકલ્યા છે. એટલે કે મીડિયામાં સ્ટન્ટબાજી કરીને ચર્ચામાં આવવા માટે આ કોંગ્રેસના કોર્પોરેટરે જે નિયમો ભંગ કર્યા છે તેના વિડીયો હવે પોતાની જાતે જ વાયરલ કર્યા છે. નિયમો તોડીને કેવી સ્ટન્ટબાજી? કેમ કોઈ પગલા લેવામાં નથી આવતા તેમની સામે? એટલો તેમનો વગ એટલો વધુ છે કે નેતાજીઓ સામે કોઈ પગલા ના લેવામાં આવે? બિલકુલ, ટૂંક સમયમાં જે રીતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એટલે કે સતત ચર્ચામાં રહેવા માટે કદાચ આ પ્રકારનો સ્ટંટ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. પણ જે રીતે કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે, જોકે વિડીયો વાયરલ થતાની સાથે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નેતાઓ હોય, પછી એ પક્ષ હોય કે વિપક્ષ હોય કે અન્ય પક્ષના હોય, તમામ લોકો આ પ્રકારે નિયમો લેવી મૂકીને ધજાગરા ઉડાડતા જોવા મળે છે. સૌથી મહત્વની વાત છે કે સુરત શહેરમાં તો જાહેરમાં જન્મદિવસ ઉજવવાના પર પ્રતિબંધ હોવા છતાં પણ જન્મદિવસ ઉજવતા હોય છે. એટલે કે પોલીસની ઢીલી નીતિને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમો થાય છે અને સતત નિયમોના ભંગ લોકો કરી રહ્યા છે. કીર્તેશ, વિડીયોની અંદર એક ખુદ કોર્પોરેટર કવર આપતા પણ જોવા મળી રહ્યા છે. બાળકો હોય, મોટેરા હોય, સૌ કોઈને કવર આપી રહ્યા છે. શું છે કવરમાં? બિલકુલ, બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ હતો એટલે આવેલા બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કવરમાં દક્ષિણા રૂપી પૈસા હતા. પણ બ્રહ્મ ભોજનને લઈને જે રીતે તમાશો કરવામાં આવ્યો છે, સોશિયલ ડિસ્ટન્સનો બંધ કરવામાં આવ્યો છે, લોકોએ માસ્ક નથી પહેર્યા, એટલે કે તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. આગામી દિવસમાં જે રીતે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે આ કોર્પોરેશનની ચૂંટણીમાં ચર્ચામાં રહેવા માટે સ્ટંટ કર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો નિલેશ કુંભાણી કે જેઓ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને આ વખતે વિવાદ બાદ ખુદ જ ઉપજાવનાર નિલેશ કુંભાણીએ મીડિયાકર્મીઓને વિડીયો મોકલ્યો છે. જાણે પોલીસને કહેતા હોય, ચેતવણી આપતા હોય ખુદ સામેથી કે તમે રોકી શકો તો રોકી લો, હું આ રીતે કાર્યક્રમ કરતો રહીશ, મને કોઈ ડર નથી રહ્યો અને આ પબ્લિસિટી સ્ટન્ટ આગળ પણ યથાવત રહેશે. એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચિયા મામલતદારને પકડી પાડ્યો છે. ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર 25 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા છે. મામલતદારે 75 લાખની લાંચની માંગણી કરી હતી, જેની ફરિયાદ મળતા એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચિયા મામલતદારને પકડી પાડ્યો. એસીબીએ મામલતદારની ઓફિસમાંથી જ 20 લાખ રૂપિયા જપ્ત કર્યા, જ્યારે વચેટિયા પાસેથી 5 લાખ રૂપિયા જપ્ત થયા છે. આ સમગ્ર ગોરખધંધામાં ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ વચેટિયાની ભૂમિકા હતી. ભૂલથી એક ખેડૂતને બિન ખેડૂત બનાવી દેવાયો હતો. ત્યારબાદ આ ખેડૂતે પોતાને ખેડૂતનો દરજ્જો મળે એ માટે અરજી કરી હતી, જેના કામ માટે મામલતદારે 75 લાખ રૂપિયા જેટલી મોટી રકમ લાંચ પેટે માંગી હતી. ચોંકાવનારી વાત એ છે કે આરોપી હાર્દિક ડામોરના પિતા અગાઉ ECBમાં સેવા આપી ચૂક્યા છે. લાંચિયા મામલતદારનો ભાઈ તમિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે. જો બાઇડન આજે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના પહેલા મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. અમેરિકાના સમય પ્રમાણે સવારે 10 વાગે અને ભારતીય સમય પ્રમાણે રાત્રે 10:30 વાગે શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે. પરંપરા પ્રમાણે અમેરિકાના ચીફ જસ્ટિસ સંસદ ભવનના વેસ્ટ ફ્રન્ટમાં બાઇડનને શપથ ગ્રહણ કરાવશે. કોરોનાની મહામારીને કારણે બાઇડનની શપથવિધિ ભપકાદાર નહીં હોય. સમારોહમાં ફક્ત 1000 લોકોની હાજરી હોવાની શક્યતા છે, જેમાં મોટાભાગના કોંગ્રેસના સભ્યો અને તેમના મહેમાનો હશે. બાઇડનના શપથગ્રહણ સમારોહની થીમ અમેરિકા યુનાઇટેડ રાખવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડનના શપથગ્રહણ સમારોહમાં હાજર નહીં રહે. તાજેતરમાં જ કેપિટલ હિલ ખાતે થયેલી હિંસાને જોતા શપથગ્રહણ સમારોહમાં અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવાયો છે.
બાઇડનની ભારતીય ટીમની ઉપર નજર કરીએ કે જેના શરૂઆત કમલા હેરિસથી થાય છે. રીમા શાહ ખુદ મૂળ ભારતીય છે, 17 વર્ષની ઉંમરે પ્રેસિડેન્શિયલ સ્કોલર થયા હતા. કમલા હેરિસ જે ખુદ મૂળ ભારતીય છે, તેમના પિતા આફ્રિકન હતા. રીમા શાહ કે જેઓનું પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, કેમ્પેનમાં ડિબેટ પ્રેઝન્ટેશનમાં પણ તેઓ હતા. આવા અનેક લોકો એવા છે કે જે ભારતીય ટીમમાં જે લોકોને સિક્યુરિટી આપવામાં આવી છે, એટલે કે સુરક્ષાની જવાબદારી આપવામાં આવી છે, તેમાંથી પણ 2 લોકો મૂળ ભારતીય છે. આવા અનેક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કમલા હેરિસ પહેલા એવા મહિલા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે કે જેઓની પાસે એ સત્તાઓ હશે કે જ્યારે બાઇડન બહાર હોય ત્યારે તેઓ દેશને કંટ્રોલ કરી શકશે, દેશની તમામ સત્તા તેમના હાથમાં હશે. અમેરિકાને મળશે 46મા રાષ્ટ્રપતિ, ત્યારબાદ કમલા હેરિસ પહેલા મહિલા રાષ્ટ્રપતિ હશે. જો બાઇડનની આજે શપથવિધિ છે, 10:30 વાગે ભારતીય સમય પ્રમાણે રાત્રે શપથવિધિ કરવામાં આવશે અને અમેરિકામાં 10:15 વાગ્યાના સમયમાં આ શપથવિધિ થશે.